અને હવે વાત વિઘ્નહર્તાના વિદાયની. વાત સુરતની કરીશું. સુરતના ડુમ્મસમાં વિઘ્નહર્તાને વાજતે ગાજતે વિદાય આપવામાં આવી રહી છે. ગણેશ વિસર્જનના દ્રશ્યો ડ્રોનથી કંડારવામાં આવ્યા, જે આપને અમે બતાવીશું. આપ જુઓ, ડ્રોનથી લેવામાં આવેલા તમામ દ્રશ્યો જે છે તે સુરતના ડુમ્મસ ખાતેના છે. મોટી સંખ્યામાં ડુમ્મસની અંદર જે ગણેશજીની મોટી મોટી પ્રતિમાઓ છે તેનું વિસર્જન કરવામાં આવતું હોય છે. આમ તો અહીં એએમસી દ્વારા અને ખાસ કરીને સુરતમાં પણ તંત્ર દ્વારા બનાવવામાં આવેલા કેટલાક કુંડની અંદર નાની નાની મૂર્તિઓનું વિસર્જન થાય છે, પરંતુ જે મોટી મૂર્તિઓ છે લગભગ 3 થી લઈને 10 ફૂટ સુધીની જે મૂર્તિઓ હોય છે તેનાથી વધુ મોટી મૂર્તિઓ હોય છે તેનું વિસર્જન વહેતા પાણીમાં કરવામાં આવતું હોય છે. ત્યારે ડુમ્મસ ખાતેના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. તો 10 દિવસ સુધી મહેમાન ગતિ સ્વીકાર્યા બાદ આખરે બપ્પાનું વિસર્જન થઈ રહ્યું છે. ત્યારે મુંબઈથી સર્વેશ જોડાયા છે અમારી સાથે, અમદાવાદથી ભાવિક અને કીર્તેશ જોડાયા છે સુરતથી. તમામ દ્રશ્યો અમે આપને બતાવીશું અને હાલ વિસર્જનના કેટલાક દ્રશ્યો સાથેના અપડેટ્સ પણ આપને બતાવીએ. મુંબઈથી સર્વેશ અમારી સાથે છે. સર્વેશ, બતાઈએ કે ક્યા હૈ વહાં કા માહોલ, બપ્પા કે વિસર્જન કે ટાઈમ પે વહાં પે કિસ તરહ કા બંદોબસ્ત કિયા ગયા હૈ? जी बिल्कुल ख्याति जी, आज विदाई का वक्त है बप्पा का, और न्यूज़ 18 की टीम मौजूद है मुंबई के गिरगांव चौपाटी के ठीक बाहर. सबसे पहले सिक्योरिटी की तस्वीर आप देख सकते हैं कि तमाम पुलिस फोर्स के साथ जितनी भी सामाजिक संस्थाएं हैं, साथ ही यूथ हैं अलग अलग फेडरेशन के, वो लोग यहाँ पे सिक्योरिटी लोग के तौर पर तैनात किए गए हैं. तमाम जो लोग हैं मुंबई नहीं बल्कि बाहर के कई इलाकों से यहाँ पर इस विसर्जन के कार्यक्रम को यहाँ पर देखने के लिए आए हैं. वहीं दूसरी तरफ मैं अपने कैमरामैन से कहूँगा कि जो बड़ी बड़ी गणपतियाँ आ रही हैं विसर्जन के लिए, वहाँ पर अपने कैमरे का रुख करें. आप देख सकती हैं, साथ ही हमारे तमाम दर्शक देख सकते हैं देश भर के, कि किस तरह से बड़ी बड़ी प्रतिमाएँ जो हैं गणेश का, जो 11 लगातार 10 दिन तक हमारे घरों में हमारे पंडालों में मेहमान के रूप में थी, और आज विदाई का वक्त है. बड़े हर्षोल्लास के साथ आज विसर्जन का कार्यक्रम संपन्न हो रहा है. तमाम जो मंडल हैं, तमाम जितने भी घरों में स्थापित किए थे गणपति, सभी लोग मुंबई पुलिस साथ ही सामाजिक संस्थाओं को पूरी तरह से सपोर्ट भी कर रहे हैं, ताकि सिक्योरिटी को लेकर किसी प्रकार की कोई लापरवाही ना हो. ये भीड़ खुद ब खुद बता देती है कि मुंबई शहर में विसर्जन का जो पूरा कार्यक्रम है कितने हर्षोल्लास से मनाया जाता है, और ये कितना बड़ा त्यौहार है. जी ख्याति जी, બિલકુલ. તો જે રીતે આપ જોઈ રહ્યા છો મુંબઈના આ દ્રશ્યો છે, મોટી મોટી જે ગણપતિ બાપ્પાની પ્રતિમાઓ છે તેમને વિસર્જન માટે લઈ જવાય છે. એક આનંદ અને ઉલ્લાસનો માહોલ જોવા મળે છે. ત્યારે અમદાવાદ અને સુરતમાં પણ કંઈક આ જ પ્રકારના દ્રશ્યો છે તે પણ અમે આપને બતાવીશું. સુરત ખાતે લઈને જઈશું. સુરતથી અમારી સાથે કીર્તેશ જોડાયા છે. કીર્તેશ, જે રીતે ડુમ્મસમાં ડ્રોનના કેટલાક દ્રશ્યો અમે જોયા, જે તસવીરો જોતા જ લાગે છે કે અહીંયા આનંદ ઉલ્લાસની સાથે બાપ્પાનું વિસર્જન થઈ રહ્યું છે. આપ બતાવશો શું છે હાલની પરિસ્થિતિ ત્યાં? જી કીર્તેશ, આ ચોક્કસ મને સુરતના ડુમ્મસ ઓવાળા ખાતે વહેલી સવારથી જ ભક્તો પહોંચી રહ્યા છે બાપ્પા ગણપતિનું વિસર્જન માટે. તમે જોઈ શકો છો કે અરબ સાગરનો આ દરિયો જે સુરતના છેવાડા પર આવેલો છે, અહીંયા બપોરે 12 થી 1 ની વચ્ચે ભરતી શરૂ થઈ હતી. આ ભરતી ધીરે ધીરે ઉતરવાની શરૂ થઈ છે. મોટી સંખ્યામાં સ્વયંસેવકો મૂર્તિઓ મોટી સંખ્યામાં દરિયામાં વિસર્જિત કરી રહ્યા છે. જે રીતે તાપી પ્રદૂષણનો મામલો હતો તેને લઈને ખાસ કરીને સુરતના 34 જેટલા ઓવારાઓ બંધ કરવામાં આવ્યા હતા. તમામ મૂર્તિઓ 5 ફૂટ કરતાં વધુ ઉપરની મૂર્તિઓ દરિયામાં વિસર્જિત કરવામાં આવી રહી છે. તમે દૃશ્યોમાં જોઈ શકો છો કે અલગ અલગ 3 ઓવારા છે. ક્રેનની મદદથી તમામ મોટી મોટી મૂર્તિઓ દરિયામાં વિસર્જિત થઈ રહી છે. અત્યાર સુધીમાં ગણી શકાય કે 25,000 કરતાં વધુ મૂર્તિઓનું સુરત ખાતે વિસર્જન થઈ ચૂક્યું છે. હજુ 25,000 કરતાં વધુ મૂર્તિઓનું વિસર્જન બાકી છે, પણ લોકો ભારે ઉત્સાહ સાથે દરિયા કિનારે પહોંચી રહ્યા છે. વિઘ્નહર્તા ભગવાન ગણેશના વગર વિઘ્નએ વિસર્જન થાય તેની ખાસ તૈયારીઓ ગઈકાલથી શરૂ કરી દેવામાં આવી હતી. મોટાભાગની મૂર્તિઓ 50% કરતાં વધુ મૂર્તિઓ વિસર્જિત થઈ ચૂકી છે. જે રીતે
તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે સુરતનો અરબ સાગરનો દરિયો જે સુરતના છેવાડા પર આવેલો છે, ત્યાં મોટી સંખ્યામાં સ્વયંસેવકોની મદદથી વિઘ્નહર્તા ભગવાન ગણેશની મૂર્તિઓનું વિસર્જન થઈ રહ્યું છે. જોકે ભરતી બપોરે 12 વાગે શરૂ થયેલી હતી, એ ભરતી ઉતરવાની શરૂઆત થઈ ચૂકી છે. પણ જે રીતે વિઘ્નહર્તા ભગવાન ગણેશની કોઈપણ જાતનું વિસર્જનમાં વિઘ્ન ના પડે તે રીતે વિસર્જન થઈ રહ્યું છે. પોલીસ ચોક્કસપણે પોલીસનો મોટો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને વહેલી સવારે 5 વાગ્યાથી જ વિસર્જન કાર્યવાહી શરૂ કરી છે અને રાત્રે 8 વાગ્યા સુધીમાં વિસર્જન પૂર્ણ થાય તેવી શક્યતાઓ છે. અત્યાર સુધીમાં લગભગ 25,000 કરતા વધુ મૂર્તિઓનું વિસર્જન સુરતના ડુમ્મસ ખાતેના દરિયા ખાતે થઈ ચૂક્યું છે. જે આપણે જોયા મુંબઈ અને સુરતના દ્રશ્યો, ત્યારે અમદાવાદના દ્રશ્યો પણ આપને બતાવ્યા. હવે સમગ્ર દેશ અને દુનિયાની અંદર ગણપતિનો આ ઉત્સવ જે છે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને અનંત ચતુર્દશીના દિવસે ભગવાનનું જ્યારે ગણપતિ બાપ્પાનું વિસર્જન કરવામાં આવે છે તેની કેટલાક તસવીરો આપે જોઈ. હવે સીધા દ્રશ્યોની સાથે લોકો સાથે વાતચીત કરી રહ્યા છે અમારા સંવાદદાતા ભાવિક, અમારી સાથે જોડાયા છે. ભાવિક, જણાવો અમદાવાદનો માહોલ. જી જલ્દી ખ્યાતિ, જે પ્રમાણે આજે સવારથી જ આજે જ્યારે ગણપતિ બાપ્પા જે છે એ આજે વિદાય લે છે, આજે છેલ્લો દિવસ છે, ત્યારે અમદાવાદની અંદર જે સાબરમતી રિવરફ્રન્ટ છે ત્યાં આગળ ગણેશ વિસર્જન છે દર વર્ષે કરવામાં આવતું છે. પરંતુ આ વખતે જે પ્રમાણે પોલીસ કમિશનર અને અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના કમિશનરે આદેશ કર્યો તે પ્રમાણે હાલમાં આ જે સાબરમતી રિવરફ્રન્ટ છે ત્યાં અંદર કોઈપણ ગણપતિની મૂર્તિ જે છે તેને પધરાવવા દેવામાં નથી આવતી. જેના કારણે અમદાવાદની અંદર અમદાવાદની અંદર 32 જેટલા કુંડ જે રિવરફ્રન્ટ પર બનાવવામાં આવે છે. તો આપણે જોઈ શકીએ છીએ તે પ્રમાણે કે 8 જેટલા નાના કુંડ, 8 જેટલા મોટા કુંડ બનાવવામાં આવે છે, જેની અંદર જે સૌથી મોટી મોટી મૂર્તિઓ છે આશરે 10 ફૂટની ઉપરની જે મૂર્તિઓ છે તે મૂર્તિઓના માટે અલગથી કુંડ બનાવવામાં આવે છે. સાબરમતી રિવરફ્રન્ટ જે છે એ સાબરમતી રિવરફ્રન્ટની આ બાજુની સાઈડ છે, જમાલપુર જે છે ત્યાંની સાઈડ આપણે જોઈ શકીએ તે પ્રમાણે 3 થી 4 જે કુંડ છે અહીંયા આગળ બનાવવામાં આવે છે. લોકો સવારથી હર્ષોલ્લાસથી આ જે છે ત્યાંનો માહોલ જે છે તેને નિહાળી શકાય છે. લોકો સવારથી ઢોલ નગારા સાથે તેમજ અબીલ અને ગુલાલના જે પ્રમાણે છંટકાવ છે તેની સાથે ગણપતિ બાપ્પા મોરિયાના નાદથી અહીંયા આગળ આવી રહ્યા છે. તેની સાથે સાથે અમદાવાદ શહેર જે પોલીસ જે છે તે પણ અહીંયા આગળ ખરે પગે ઊભી રહી છે. જોઈ શકે તે પ્રમાણે આજે સવારથી આશરે 5 વાગ્યાથી લઈને 6 વાગ્યાથી સવારથી લોકો અહીંયા આગળ નદીની અંદર ગણેશજીને પધરાવવા માટે આવી રહ્યા છે. ત્યારે લોકો અહીંયા આગળ અંદર જે સાબરમતી રિવરફ્રન્ટની અંદર જે લોકોને કંઈક અતિરિક્ષની ઘટના ન બને તે માટે બોટનો પણ અહીંયા આગળ વ્યવસ્થા કરી રહ્યા છે. તેની સાથે સાથે ક્રેન જે છે તેને પણ અહીંયા આગળ બોલાવી લેવામાં આવી છે. સાથે સાથે આજે જોઈ શકે જે પ્રમાણે આજે સાંજનો માહોલ છે, અત્યારે 4 વાગ્યા બાદ વધારે મુહૂર્ત છે જે ગણપતિને પધરાવવાનું હવે જે પ્રમાણે શરૂઆત થઈ છે. આજે સવારે આશરે 2 થી 3 હજાર મૂર્તિઓનું અત્યાર સુધીમાં અહીંયા આગળ જે કુંડ બનાવવા છે તેની અંદર મૂર્તિને પધરાવી દેવામાં આવી છે. પરંતુ હવે જે પ્રમાણે સાંજે જેમ જેમ જામતી આવે તેમ તેમ ગણપતિ જે છે તેમને વિસર્જન કરવાનો અત્યારે લોકો જે તેની સંખ્યા વધી રહી છે. તેની સાથે સાથે પોલીસ જે છે તે પણ તહેનાત કરી રહ્યા છે, ખૂબ જ મોટી સુરક્ષા જે રાખવામાં છે. કેમ કે સવારે જે પ્રમાણે લોકો અહીંયા આગળ આવ્યા હતા તે શરૂઆતમાં નદી જે છે તેની અંદર ડાયરેક્ટ મૂર્તિ પધરાવવાની શરૂઆત કરી હતી, જેના કારણે જ્યારે મીડિયા અને ન્યૂઝ 18ની ટીમ દ્વારા અહીંયા આગળ ધ્યાન દોરવામાં આવ્યું ત્યારબાદ અહીંયા આગળ પોલીસને પોઈન્ટ તહેનાત કરી દેવામાં છે. અને હાલમાં ખૂબ જ સ્ટ્રિક્ટલી મતલબ કે ખૂબ જ સખ્તાઈપૂર્વક પોલીસે જે છે તેને નદીને કોઈને પણ મૂર્તિને પથરાવી નથી આવે તેના કારણે ભક્તો અને પોલીસ વચ્ચે થોડું ઘર્ષણ પણ જોવા મળ્યું સવારે. પરંતુ હાલમાં જે પ્રમાણે લોકોને સમજાવવામાં આવે છે કે આ જે કોઈ પણ વ્યવસ્થા કરવામાં આવી તેના કારણે શહેરીજનોને જ ફાયદો છે. જી ખ્યાતિ આર ભાવિક કીર્તેશ સર્વેશ આપ તમામનું, જે રીતે સમગ્ર દેશ અને દુનિયાની અંદર બાપ્પાએ 10 દિવસ સુધી મહેમાન ગતિ સ્વીકારી અને આખરે બાપ્પાના વિસર્જનનો સમય આવી ગયો છે. લગભગ 4 વાગ્યાનો સમય છે અને ત્યારબાદ આ મુહૂર્તની અંદર ભગવાનનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. બાપ્પાને પાણીની અંદર વિસર્જિત કરવામાં આવે છે. ગણપતિજીને પાણીના દેવતા પણ કહેવાય છે. અને સમાચાર તરફ આગળ વધીએ તે પહેલાં રોકાઈશું હાલ એક બ્રેક માટે.